વલસાડથી ખબર મળી રહી છે વલસાડના પારડીના ટુકવાડામાં અવધ ઉટોપિયા ક્લબનો હાઉસકીપર બીભત્સ ચેન ચાળા કરતો યુવાન ઝડપાયો છે. સુશિક્ષિત યુવતી સ્વિમિંગ પુલ પાસે સેલ્ફી લઈ રહી હતી તે સમયે હરકત કરનાર યુવાનને પોલીસે બરોબર પાઠ ભણાવ્યો છે. પારડી તાલુકાના ટુકવાડા ગામે આવેલ અવધ ઉટોપિયા ક્લબ અને ક્લાસમાં મેમ્બરશીપ ધરાવતા સુરતના પરિવારની સુશિક્ષિત યુવતી સ્વિમિંગ પુલ પાસે સેલ્ફી લઈ રહી હતી તે વખતે જ ક્લબની સંસ્થામાં કામ કરતો હાઉસકીપર પંકજ માલી, જે રાજસ્થાની ઇસમે યુવતી સામે બીભત્સ ચેનચાળા કરીને લાજ લેવાનો પ્રયાસ કરતા આ ઘટના ચકચાર જવા પામી છે. આ ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુરતનો પરિવાર આવ્યો હતો અને પરિવારની સુશિક્ષિત કોલેજની વિદ્યાર્થીની સ્વિમિંગ પુલ પાસે સેલ્ફી લઈ રહી હતી તે વખતે જ પેસેજમાં પંકજ નામના ઇસમે યુવતીને જોઈને વિભત્સ ચેનચાળા કરતા લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. ડરી ગયેલી યુવતીએ તરત જ પરિવારના અન્ય સદસ્યોને આ બાબતે જાણ કરતા પરિવારના સદસ્યો ક્લબના રિસેપ્શન ઉપર જઈને ફરિયાદ કરી હતી. હરકત કરનાર ઇસમનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ઇસમનું નામ પંકજ ગજેન્દ્ર માલી સામે આવ્યું છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તેવું બહાર આવ્યું છે. જેથી પોલીસને જાણ કરતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટુકવાડા અવધ ઉટોપિયા ક્લબના મેનેજરે તાત્કાલિક જ ફરજ પરના હાઉસકીપર પંકજને નોકરી પરથી છૂટો કરી દીધો હતો. ઘટનામાં યુવતીની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ પીએસઆઈ બારોટે હાથ ધરી છે.